નમસ્કાર મિત્રો, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવ્યા છે કે તાલના બોલ જણાવો. તો મિત્રો, ભજન સંતવાણી લોક ડાયરામાં જે તબલા વાગે છે તેમાં તબલાના કોઈ ફિક્સ બોલ નથી કે ભાઈ આજના જ બોલ વગાડવાનો. ક્લાસિકલ મ્યુઝિક હોય તો એમાં એક ફિક્સ હોય કે આ જ બોલ વગાડવાના. તો મિત્રો, ભજન સંતવાણી કે લોક ડાયરામાં જે પ્રકારે સિંગર ગાતા હોય છે એમાં એ પ્રકારે ઉસ્તાદ વગાડતા હોય છે, એવું ફિક્સ કોઈ નથી કે આ જ બોલ વગાડવાના. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોશું ભજન સંતવાણી લોક ડાયરામાં જે સિંગલ ચલતી વાગે છે, તો સિંગલ ચલતી કઈ રીતના વાગે છે એ આપણે વિડીયોમાં જોશું. તે પહેલાં આપણે થોડુંક તબલા વિશે જાણી લઈએ. મિત્રો, આ છે જીવારી અને આ ત્રણ ફિંગર છે, એમાં આ ફિંગર અહીંયા રાખવામાં આવે છે અને આ ફર્સ્ટ ફિંગર એ આપણે સાઈ અને આ કિનાર વચ્ચે જે મેદાન છે ત્યાંથી આમ વગાડો એટલે આ તા વાગે. બરાબર, લાઈટના આપણે ફિંગર રાખવાનું હોય છે. આને સાઈ કહેવામાં આવે છે અને આ ફરતી કોરનું છે તે કિનાર છે અને સાઈ અને આ કિનાર વચ્ચે જે છે આને મેદાન કહેવામાં આવે છે. બરાબર છે. તો મિત્રો, આપણે હવે જોઈએ સિંગલ ચલતી કઈ રીતના વાગે છે અને સિંગલ ચલતીનો ઉપાડ કઈ રીતના થાય છે. તો તમને થોડુંક સંભળાવું જોઈએ. ચલતીના ઘણા બધા પ્રકાર છે. સિંગલ ચલતી છે, પછી ધીમી ચલતી છે અને સ્પીડ ચલતી જે આપણે લગ્ગી કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે સિંગલ ચલતીનો ઉપાડ કઈ રીતના કરવું તો તમને હું અત્યારે થોડુંક સંભળાવું, પછી ધીમી સ્પીડથી વગાડીશ, તમે જોજો. આ રીતના આનો ઉપાડ કરવામાં આવે છે અને ઉપાડ કરીને પછી સિંગલ આપણે ચલતી વગાડવાનું. આપણે સિંગલ ચલતીનો ઉપાડ કરી રીતના થાય આપણે જોયું. હવે આપણે સિંગલ ચલતી કઈ રીતના વાગે હું અત્યારે થોડુંક સ્પીડથી વગાડું અને થોડુંક પછી ધીમી સ્પીડથી વગાડું, તમે જોજો. મેં વગાડ્યું તે સિંગલ ચલતી છે અને મિત્રો, જે લગ્ગી વાગે છે તો તમને થોડુંક લગ્ગી સંભળાવું.